हेलो एवरीवन, आज आपने अकाउंटेंसी में यूनिट 4 कॉम्प्यूटर ना हिसाबों विषे जोईशु। आपणे अगाउना लेक्चर में कॉम्प्यूटर ना हिसाबों की प्रास्ताविक चर्चा करी हती, एना लक्षणों जोया हता। हवे आपणे जोईए कॉम्प्यूटर नी कार्य पद्धतिना तबक्का अने तेना मूलभूत अंगों। कॉम्प्यूटर ने कार्य पद्धति तबक्का अने तेना मूलभूत अंगों। कॉम्प्यूटर ने प्रथम तो माहिती पूरी पाड़वामां आवे छे, एटले कॉम्प्यूटर में माहिती मेळवनार एक भाग होय छे जेने इनपुट कहे छे। त्यार पछी मळेली माहिती पर प्रक्रिया करवा माटे सेंट्रल प्रोसेसिंग यूनिट होय छे। अहीं माहिती पर जरूरी गणतरीओ थाय छे અને છેવટે તેનું પરિણામ આઉટપુટ એકમ દ્વારા બહાર આવે છે। આમ કોમ્પ્યુટરની આંતરિક રચનાના નીચેના 3 મુખ્ય વિભાગો, ઇનપુટ એકમ, મધ્યસ્થ પ્રક્રિયા એકમ જેની અંદર માહિતીનો સંગ્રહ કરતું એકમ, નિયંત્રણ એકમ અને ગણિત તર્ક એકમ હોય છે। એના પછી ત્રીજું આઉટપુટ એકમ એટલે કે નિકમ। જોઈએ તો કે કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિના તબક્કા, તો કાર્યપદ્ધતિના તબક્કા કેટલા? 3, ઇનપુટ, મધ્યસ્થ પ્રક્રિયા અને આઉટપુટ એકમ। કાર્યપદ્ધતિના તબક્કા અને મૂળભૂત અંગો બંને એક જ। તો જોઈએ કે કોમ્પ્યુટરને પ્રથમ તો માહિતી પૂરી પાડવી પડે આપણે, એટલે કોમ્પ્યુટરમાં માહિતી મેળવનારનો એક ભાગ હોય જેને આપણે ઇનપુટ કહીએ, જે પણ ભાગ માહિતી મેળવે એને ઇનપુટ કહીએ। ત્યાર પછી માહિતી ઉપર પ્રક્રિયા કરવામાં આવે એટલે એને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય। અહીં માહિતી પર જરૂરી ગણતરી થાય અને છેવટે તેનું પરિણામ આઉટપુટ એકમ દ્વારા બહાર આવે, અને આ જ રીતે કોમ્પ્યુટરની આંતરિક રચના બને। અને આંતરિક રચનાના મુખ્ય 3 ભાગ થયા, ઇનપુટ એકમ એટલે કે નિવેશ, બીજું મધ્યસ્થ પ્રક્રિયા એકમ અને ત્રીજું આઉટપુટ એકમ એટલે નિગમ। હવે આપણે જોઈએ કે મધ્યસ્થ પ્રક્રિયા એકમ, એના પણ 3 ભાગ। તો પહેલો ભાગ માહિતીનો એકમ, માહિતીનો સંગ્રહ કરતું એકમ, નિયંત્રણ એકમ અને ગણિત તર્ક એકમ। હવે આપણે આ ભાગો વિશે વિચારીએ તો પહેલો જ ભાગ ઇનપુટ એકમ કે નિવેશ એકમ, તો એની અંદર જોઈએ તો કે જેમાં કોમ્પ્યુટરને માહિતી પહોંચાડવામાં આવે તેને ઇનપુટ એકમ કહે છે। કીબોર્ડ પરથી આ એકમને માહિતી પૂરી પાડવામાં આવે છે, તો કે કીબોર્ડ પરથી આ એકમને શું કરવામાં આવે? માહિતી પૂરી પાડવામાં આવે। કોને? કે જે વિભાગ દ્વારા કોમ્પ્યુટરને માહિતી પહોંચાડવામાં આવે તેને ઇનપુટ કહેવાય, અને કીબોર્ડ પરથી આ એકમને માહિતી પૂરી પાડવામાં આવે છે। માહિતી મેળવવા માટે પંચકાર્ડ, મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડિસ્ક, ફ્લોપી, કેસેટ વગેરેનો ઉપયોગ થાય છે। એના પછી જોઈએ તો કે મધ્યસ્થ પ્રક્રિયા એકમ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જેને તમે સીપીયુ કહો છો। કોમ્પ્યુટરનો મુખ્ય એકમ એ તેનો મધ્યસ્થ પ્રક્રિયા એકમ છે। વાસ્તવમાં તેને કોમ્પ્યુટરનું મગજ તરીકે ઓળખવામાં આવે છે। એના પણ આ એકમના 3 ભાગ, પહેલો મુખ્ય યાદશક્તિ એકમ કે સ્મૃતિ સંચય, બીજો ગાણિતિક અને તર્ક એકમ અને ત્રીજો નિયંત્રણ એકમ। તો આપણે સૌથી પહેલાં જોઈએ મુખ્ય યાદશક્તિ એકમ, મેઇન મેમોરી યુનિટ। કોમ્પ્યુટરને ખવડાવેલ માહિતીનો સંગ્રહ કરવાનું કામ એટલે કે યાદ રાખવાનું કામ આ એકમ કરે છે। તેને સ્ટોરેજ યુનિટ કે મેમરી યુનિટ કહેવામાં આવે છે।
जी आ एकम चार हेतु माटे वपराय। पहलो हेतु के कॉम्प्यूटर ने जी माहिती पूरी पाड़वामां आवी होय तेने संग्रही राखवानुं काम आ विभाग करे छे अने ज्यारे जरूर पड़े त्यारे माहिती पूरी पाड़े छे। बीजो हेतु के तेमां प्रोग्राम स्टोरेज विभाग एवो विभाग छे जेमां कॉम्प्यूटर ने पूरो पाड़ेल आखा प्रोग्रामनो संग्रह थाय छे। पहेलो तो हेतु शुं के कॉम्प्यूटर ने जे माहिती आपणे आपी होय जे माहिती पूरी पाड़ी होय ए माहितीनो ए संग्रह करे અને જ્યારે જરૂર પડે એટલે એ માહિતી આપણને પૂરી પાડે છે। બીજો હેતુ કે તેમાં પ્રોગ્રામ સ્ટોરેજ વિભાગ એવો વિભાગ છે જેમાં કોમ્પ્યુટરને પૂરો પાડેલ આખા પ્રોગ્રામનો સંગ્રહ થાય છે। કોમ્પ્યુટરમાં સૌથી વધુ જગ્યાએ તે જ રોકે છે તો કે જ્યાં પ્રોગ્રામનો સંગ્રહ થાય એ જગ્યા સૌથી વધારે રોકે છે। હવે ત્રીજો હેતુ કોમ્પ્યુટરે કરેલી કામ ચલાવ ગણતરીનો સંગ્રહ થાય છે અને તેના પર ગાણિતિક એકમ વધુ ને વધુ ગણતરીઓ કરતું જાય છે। કામ ચલાવ ગણતરીઓનો સંગ્રહ થાય અને એના પર ગાણિતિક એકમ વધુ ને વધુ ગણતરી કરે। અને લાસ્ટ અને ચોથો એકમ આ ચોથો હેતુ આ ઉપરાંત બાહ્ય સંગ્રહ એકમને પણ કોમ્પ્યુટર સાથે જોડી શકાય છે તો કે બાહ્ય એકમો એ બધાને કોમ્પ્યુટર સાથે જોડી શકાય। આવો સંગ્રહ કોમ્પ્યુટરનો ભાગ નથી પરંતુ મેગ્નેટિક ટેપ પર નોંધેલી માહિતી ઇલેક્ટ્રિક કેબલ વડે જોડીને કોમ્પ્યુટરને આપી શકાય છે। ખાસ કરીને કોમ્પ્યુટરને પૂરા પાડેલ પ્રોગ્રામ ઉપરાંત વધારાનો પ્રોગ્રામ સંગ્રહી રાખવો હોય ત્યારે આવા સહાયક સંગ્રહ એકમોની જરૂર પડે છે। આ હતું મુખ્ય યાદશક્તિ એકમ। એના પછી બીજું તો કે ગાણિતિક તર્ક ગાણિતિક અને તાર્કિક કોમ્પ્યુટરનો આ ભાગ ગણિતની ગણતરીઓ આશ્ચર્યજનક ઝડપી કરે છે। તે યાદશક્તિ એકમમાંથી માહિતી મેળવી તેના પર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વગેરે ગણિતની પ્રાથમિક પ્રક્રિયાઓ કરે છે। કેટલાક કોમ્પ્યુટરોમાં ફક્ત સરવાળા બાદબાકીની જ વ્યવસ્થા હોય છે અને ગુણાકાર ભાગાકાર કરવા માટે પણ તેઓ સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાઓનો જ ઉપયોગ કરે છે। આ ભાગ તર્ક એકમ તરીકે પણ કામ કરે છે એટલે કે પૂરા પાડેલ પ્રોગ્રામ મુજબ એક માહિતી બીજી માહિતી કરતાં વધુ છે ઓછી છે કે સરખી છે તે જણાવે છે। શું કીધું છે કે કોમ્પ્યુટરનો આ ભાગ ગણિતની ગણતરીઓ આશ્ચર્યજનક ઝડપે કરે છે તે યાદશક્તિ એકમમાંથી માહિતી મેળવી તેના પર સરવાળા બાદબાકી ગુણાકાર જેવી પ્રાથમિક પ્રક્રિયા કરે। જ્યારે કેટલાક કોમ્પ્યુટર એવા હોય કે જેની અંદર ફક્ત સરવાળા અને બાદબાકી જ થાય ગુણાકાર અને ભાગાકાર કરવા માટે પણ સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાને ઉપયોગ કરવો પડે। આ ભાગ તર્ક એકમ તરીકે પણ કામ કરે એટલે કે પૂરા પાડેલ પ્રોગ્રામ મુજબ એક માહિતી બીજી માહિતી કરતાં વધુ છે કે ઓછી છે કે સરખી છે તે પણ જણાવે છે। પૂછેલા પ્રશ્નોના હા કે નામાં જવાબ આપે છે। એક માહિતી કરતાં બીજી માહિતી કેટલી વધારે કે ઓછી છે તેનો જવાબ આપતી વ્યવસ્થા પણ કોમ્પ્યુટરમાં હોય છે। એના પછી ત્રીજો એકમ નિયંત્રણ એકમ એટલે કે કંટ્રોલ યુનિટ। તો કે કોમ્પ્યુટરનો સૌથી મહત્વનો ભાગ એ નિયંત્રણ એકમ છે। એકવાર નિવેશ એકમ એટલે કે ઇનપુટ દ્વારા કોમ્પ્યુટરને માહિતી પૂરી પાડવામાં આવે ત્યારથી તેનો હવાલો આ નિયંત્રણ એકમ લઈ લે છે। કોમ્પ્યુટરને આપેલ આદેશ કે હુકમ આ એકમમાં જાય છે અને તે મુજબ માહિતી પર કઈ પ્રક્રિયા ક્યારે અને કયા ક્રમમાં કરવી તે નક્કી કરવાનું કામ આ એકમ કરે છે। આ એકમ પ્રોગ્રામ મુજબ ઇનપુટ સ્ટોરેજમાંથી માહિતી મંગાવે છે તેના પર પ્રોગ્રામ મુજબ પ્રક્રિયા કરવાનો હુકમ આપે છે અને તેને નિગમ કે એકમમાં એટલે કે આઉટપુટ એકમમાં પરિણામ જાહેર કરવા મોકલી આપે છે એટલે કે આ એકમ નિયામકનું કાર્ય કરે છે।
એટલે કે નિયંત્રણ કરવું, એટલે કે જે પણ આપણે માહિતી નાખી હોય માહિતી ઉપર પ્રોસેસ કરવાનું કામ આ કરે, આ એકમ કરે છે. ઉપરના ત્રણેય વિભાગોને મધ્યસ્થ પ્રક્રિયા એકમ કહે છે. તે સેન્ટ્રલ કોમ્પ્યુટર કહેવાય છે. વાસ્તવમાં આ એકમ કોમ્પ્યુટરનો હાર્દ છે. એના પછી જોઈએ લાસ્ટ, તો કે નિગમ એકમ એટલે કે આઉટપુટ એકમ. કોમ્પ્યુટરે માહિતી પર પ્રક્રિયાઓ કરીને જ છેવટનું પરિણામ મેળવ્યું હોય તે છાપીને કે અન્ય રીતે રજૂ કરવાનું કામ આ નિગમ એકમ કરે છે. કોમ્પ્યુટરે મધ્યસ્થ એકમમાં કરેલી પ્રક્રિયા પછીનું પરિણામ યાંત્રિક ભાષામાં હોય છે. તેને સમજી શકાય એવી ભાષામાં રજૂ કરવાનું આ કામ આ એકમ કરે છે. દરેક પ્રકારની માહિતી પ્રમાણે નક્કી કરેલ ફોર્મમાં માહિતી બહાર આવે છે. જે માહિતી તાત્કાલિક ઉપયોગ માટે જરૂરી હોય તે પ્રિન્ટર દ્વારા છપાઈને બહાર આવે છે. જો તૈયાર માહિતી ભવિષ્યમાં ઉપયોગમાં લેવાની હોય તો મેગ્નેટિક ટેપ પર કે એવા કોઈ સાધન પર તે અંકાઈ જાય છે. જો માહિતી આકૃતિ કે આલેખ સ્વરૂપે રજૂ કરવાની હોય તો કોમ્પ્યુટરમાં પ્લોટર નામની યોજના હોય છે, જે આંકડાઓમાંની માહિતીને આલેખ કે આકૃતિમાં ફેરવીને રજૂ કરે છે. તો આ આપણે જોયા કોમ્પ્યુટરના કાર્યપદ્ધતિના તબક્કા અને તેના મૂળભૂત અંગો. તો કેટલા હતા તેના મૂળભૂત અંગો? ત્રણ. ઇનપુટ એકમ, એટલે કે જેમાં કોમ્પ્યુટરની માહિતી પહોંચાડવામાં આવે તેને ઇનપુટ એકમ કહેવાય. મધ્યસ્થ પ્રક્રિયા, માહિતીનો સંગ્રહ કરવું, નિયંત્રણ એકમ અને ગાણિતિક તર્ક એકમ, અને છેલ્લું આઉટપુટ એકમ. તો આપણે આ ત્રણે ત્રણ એકમો જોઈ લીધા. આઉટપુટ એકમમાં કોમ્પ્યુટરે માહિતી પર પ્રક્રિયાઓ કરીને જે છેવટનું પરિણામ મેળવ્યું હોય તે છાપીને અન્ય રીતે રજૂ કરવાનું કામ આ નિગમ કરે છે. એટલે કે છેલ્લી પ્રક્રિયા જે પરિણામ રજૂ કરે એને આઉટપુટ એકમ કહેવાય. હવે આપણે આગળ જોઈએ. કોમ્પ્યુટરની ભાષા એટલે કે કોમ્પ્યુટર લેંગ્વેજ. કોમ્પ્યુટર કઈ ભાષા ઉપયોગ કરે તેના વિશે આપણે જોઈએ. તો કોમ્પ્યુટર આશ્ચર્યજનક ઝડપે કામ કરે છે, પરંતુ તે વિચારી શકતું નથી. તેથી તેને સૂચનાઓ આપવી પડે છે અને તે સૂચનાઓ મુજબ તે કાર્ય કરે છે. આ સૂચનાઓ તેને પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે. કોમ્પ્યુટર આશ્ચર્યજનક, આપણે વિચારીએ એના કરતાં ઘણી ઝડપે કોમ્પ્યુટર કામ કરે, પણ એ વિચારી શકતું નથી. એટલા માટે એને આપણે શું કરવું પડે છે? સૂચના આપવી પડે. આપણે જેમ સૂચના આપીએ એ પ્રમાણે કામ કરે છે. આ સૂચનાઓ તેને પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે. પ્રોગ્રામ એટલે કોમ્પ્યુટર સમજી શકે એવી ભાષામાં તેને આપવામાં આવતી સૂચનાઓની હારમાળા, જેનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર માહિતી પર કામ કરે છે, માંગેલી ગણતરીઓ પૂરી પાડે છે. બધા કોમ્પ્યુટરો યંત્ર ભાષામાં લખેલી સૂચનાઓ જ સમજી શકે છે. દરેક યંત્ર માટે જે યંત્ર ભાષા વપરાતી હોય તે પ્રકારનું યંત્ર જ સમજી શકતું, અને બીજા કોમ્પ્યુટરો માટે તે ભાષાના ઉપયોગ થઈ શકતો નહીં. તેથી ધીમે ધીમે બધા કોમ્પ્યુટરો માટે સાંકેતિક ભાષા વિકસાવવામાં આવી. હવે કોમ્પ્યુટરને લગતા પ્રોગ્રામો આ ભાષામાં લખાય છે અને તેને કોમ્પ્યુટરમાં મૂકવામાં આવતા તેનું યંત્ર ભાષામાં રૂપાંતર થાય છે. તો કે કોમ્પ્યુટર ખૂબ જ ઝડપી કામ કરે, પરંતુ એ વિચારી નહીં શકતું, એથી આપણે એને સૂચના આપવી પડે, એટલે એ સૂચના મુજબ કામ કરે. સૂચનાઓ તેને પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે. પ્રોગ્રામ એટલે કે કોમ્પ્યુટર સમજી શકે એવી ભાષામાં તેને આપવામાં આવતી સૂચનાઓની હારમાળા, જેનો ઉપયોગ કરીને એ સૂચનાઓનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર માહિતી પર કામ કરે, માંગેલી ગણતરીઓ પૂરી પાડે. બધા કોમ્પ્યુટરો યંત્ર ભાષામાં લખેલી સૂચનાઓ જ સમજી શકે છે. દરેક યંત્ર માટે જે યંત્ર ભાષા વપરાતી હોય તે પ્રકારનું યંત્ર સમજી શકતું
અને બીજા કોમ્પ્યુટરો માટે તે ભાષા ઉપયોગ થઈ શકતી નથી. તેથી ધીમે ધીમે બધા કોમ્પ્યુટરો માટે સાંકેતિક ભાષા એટલે કે એક જ પ્રકારની ભાષા વિકસાવવામાં આવી. હવે કોમ્પ્યુટરને લગતા પ્રોગ્રામો આ ભાષામાં લખાય છે. તેને કોમ્પ્યુટરમાં મૂકવામાં આવતા તેનું યંત્ર ભાષામાં રૂપાંતર થાય છે. આ માટે બે ભાષા ખૂબ પ્રચલિત છે. એક તો કોબોલ, જે ધંધાના હેતુ માટે વપરાતી પ્રોગ્રામિંગની ભાષા છે. તો કોમ્પ્યુટરની ભાષાઓ જે છે, સાંકેતિક ભાષા, દરેક કોમ્પ્યુટર માટે એક જ ભાષા પસંદ કરવામાં આવી. એમાં સૌથી વધારે એટલે કે ખૂબ પ્રચલિત ભાષા છે એક તો કોબોલ, કે જે ધંધાના હેતુ માટે વપરાતી પ્રોગ્રામિંગની ભાષા છે. બીજી ફોર્ટેન, તો કે આ ભાષા સરળ છે અને શીખવી પણ સહેલી છે, પરંતુ બીજગણિતિક ભાષા છે અને તેથી તેનો ઉપયોગ ગણિતશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક કાર્યોમાં વધુ થાય છે. ત્રીજું બેઝિક નામની ભાષા મોટે ભાગે નવા શીખનારાઓ અને વ્યવસાયી વ્યક્તિઓ માટે છે, કે જેમને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનો કોઈ અનુભવ હોતો નથી. આ ઉપરાંત પાસ્કલ, એલ્ગોર 60, PL1, APL વગેરે પણ જાણીતી ઉચ્ચ સ્તરની કોમ્પ્યુટરની ભાષાઓ છે. તો આપણે આ જોયું કોમ્પ્યુટરની ભાષાઓ વિશે. તો આજે આપણે આ લેક્ચરની અંદર કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિના તબક્કા અને તેના મૂળભૂત અંગો વિશે જોયું. એના પછી કોમ્પ્યુટરની ભાષા વિશે જોયું. આના પહેલાંના લેક્ચરમાં આપણે કોમ્પ્યુટરની પ્રાસ્તાવિક ચર્ચા અને લક્ષણો જોયા હતા. હવે આપણે ભાષા જોઈ અને ભાષા પછી હવે આપણે જોઈએ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્ટાર કર્યો છે. તો એનો મતલબ એ છે કે કોમ્પ્યુટરની ભાષા અને આ કોમ્પ્યુટરનું હાર્ડવેર અને સોફ્ટવેર આ બંનેને સંયુક્ત રીતે કોમ્પ્યુટર કાર્યપદ્ધતિ એવું નામ આપી શકાય છે. તો આપણે કોમ્પ્યુટરની ભાષા વિશે તો જોયું, હવે આપણે જોઈએ હાર્ડવેર અને સોફ્ટવેર. તો જોઈએ હાર્ડવેર અને સોફ્ટવેર. કોમ્પ્યુટરનું શરીર જે ભાગોનું બનેલું છે તે બધાને હાર્ડવેર કહેવામાં આવે છે. તેને સ્પર્શી શકાય છે, નરી આંખે જોઈ શકાય છે. એટલે કે કોમ્પ્યુટરની મશીનરી અને તેના જુદા જુદા ભાગોને હાર્ડવેર નામ આપવામાં આવ્યું છે. તેમાં કોમ્પ્યુટરના મેમરી એકમ, મધ્યસ્થ પ્રક્રિયા એકમ તથા નિગમ એકમનો સમાવેશ થાય છે. શું કીધું છે હાર્ડવેર કોને કહેવાય? તો કે કોમ્પ્યુટરનું શરીર જેટલા બી ભાગોનું બનેલું છે, બહારના ભાગો જેને આપણે સ્પર્શી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એટલે કે કોમ્પ્યુટરની મશીનરી અને તેના જુદા જુદા ભાગોને હાર્ડવેર નામ આપવામાં આવ્યું છે. તેમાં કોમ્પ્યુટરના મેમરી એકમ, મધ્યસ્થ પ્રક્રિયા એકમ તથા નિગમ એકમનો પણ સમાવેશ થાય છે. કોમ્પ્યુટર પાસે કામ લેવા જે કાર્યક્રમ, પદ્ધતિ કે કાર્યવાહીનો ઉપયોગ થાય તેને સોફ્ટવેર કહેવામાં આવે છે. તે ફક્ત સૂચના કે હુકમોની શ્રેણી જ છે. સ્પર્શી શકાય કે જોઈ શકાય એવી કોઈ વસ્તુ નથી. કોમ્પ્યુટરના હાર્ડવેર પાસે કામ લેવા માટેના જરૂરી આદેશો છે. તેમાં કોમ્પ્યુટરની યંત્ર સામગ્રી સિવાયની કોમ્પ્યુટરને લગતી બધી બાબતોનો સમાવેશ થાય છે. તો કે કોમ્પ્યુટર પાસે કામ લેવા જે કાર્યક્રમ હોય, પદ્ધતિ હોય કે કાર્યવાહીનો ઉપયોગ થાય છે તેને આપણે સોફ્ટવેર કહીએ છીએ.
જ્યારે હાર્ડવેર તો કે કોમ્પ્યુટરના જે દેખાતા ભાગો હોય, જેને નરી આંખે જોઈ શકાતા હોય, જેને સ્પર્શી શકાતા હોય એને હાર્ડવેર કહેવાય છે. અને જે કોમ્પ્યુટર પાસે આપણે જે કામ લઈએ છીએ એનો જે કાર્યક્રમ હોય એની જે પદ્ધતિ હોય એને સોફ્ટ કહેવાય છે. એ તે ફક્ત ખાલી સૂચના કે હુકમોની જ શ્રેણી છે. એને સ્પર્શી શકાતું નથી અને એને જોઈ પણ શકાતું નથી. એટલા માટે એ કોઈ વસ્તુ છે નહીં. કોમ્પ્યુટરના હાર્ડવેર પાસે કામ લેવા માટેના જરૂરી આદેશો પણ છે. તેમાં કોમ્પ્યુટરની યંત્ર સામગ્રી સિવાયની કોમ્પ્યુટરને લગતી બધી બાબતોનો સમાવેશ થાય છે. કેટલાક કોમ્પ્યુટર પર કામ કરતી વ્યક્તિઓ માટે હ્યુમન વેર કે લાઈવ વેર એવા શબ્દ પ્રયોગ કરે છે. તેમાં પ્રોગ્રામર, કોમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સોફ્ટવેર એન્જિનિયર, સિસ્ટમ એનાલિટી, હાર્ડવેર એન્જિનિયર વગેરે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો કે કેટલાક કોમ્પ્યુટર પર કામ કરતી વ્યક્તિઓ માટે હ્યુમનવેર કે લાઇવવેર એવા શબ્દો પ્રયોગ કરવામાં આવે. એની અંદર પ્રોગ્રામર હોય, કોમ્પ્યુટર ઓપરેટર હોય, ડેટા એન્ટ્રી ઓપરેટર હોય, સોફ્ટવેર એન્જિનિયર હોય, સિસ્ટમ એનાલિસ્ટ હોય, હાર્ડવેર એન્જિનિયર હોય વગેરે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો આ બધા વ્યક્તિઓ વિશે તમે ના થોડું થોડું તો જાણ્યું હશે જ. તો હવે આપણે જોઈએ કે આજે આપણે આજના લેક્ચરમાં કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિના તબક્કા અને તેના મૂળભૂત અંગો વિશે જોયું. એની અંદર ઇનપુટ એકમ, મધ્યસ્થ પ્રક્રિયા, મધ્યસ્થ પ્રક્રિયામાં પણ માહિતીનો સંગ્રહ કરવો, નિયંત્રણ એકમ અને ગાણિતિક તર્ક એકમ હોય છે, અને છેલ્લો આઉટપુટ એકમ હોય છે. ઇનપુટ એકમ એટલે જેમાં કોમ્પ્યુટરને માહિતી પહોંચાડવામાં આવે એને ઇનપુટ એકમ કહેવાય, અને કીબોર્ડ પરથી આ એકમને માહિતી મળી રહે છે. એના પછી બીજું કેમ મધ્યસ્થ પ્રક્રિયા એકમ. તો મધ્યસ્થ પ્રક્રિયા એકમ એટલે વાસ્તવમાં એને કોમ્પ્યુટરનું મગજ તરીકે ઓળખવામાં આવે છે. કે મગજની અંદર શું હોય કે દરેક ડેટાની એન્ટ્રી થાય, દરેક ડેટાની યાદગીરી હોય, બધું જે યાદ રાખે છે. એટલા માટે એનો પહેલો પોઈન્ટ મુખ્ય યાદશક્તિ એકમ કે સ્મૃતિ સંગ્રહ. તો એ મુખ્ય યાદશક્તિની અંદર જે પણ આપણે માહિતી નાખી હોય બધી જ માહિતીનો એ શું કરે છે, સંગ્રહ કરે છે. એના પછી ગાણિતિક અને તર્ક એકમ, એટલે કે આપણે નાખેલી માહિતી ઉપર એ ગાણિતિક પ્રક્રિયા કરે છે. પ્રાથમિક ગણતરીમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી પ્રક્રિયાઓ એની ઉપર થાય છે. અને છેલ્લે નિયંત્રણ એકમ, એટલે કે કોમ્પ્યુટરનો સૌથી મહત્વનો ભાગ નિયંત્રણ, જે દરેક એકમો ઉપર નિયંત્રણ રાખે છે. એકવાર ઇનપુટ કર્યા પછી કોમ્પ્યુટરને માહિતી પૂરી પાડવામાં આવે ત્યારથી એ દરેક હવાલાનું નિયંત્રણ લે છે અને દરેક હવાલા ઉપર નિયંત્રણ રાખે છે. કોમ્પ્યુટરને આપેલ આદેશ કે હુકમ આ એકમમાં જાય અને એની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. એના પછી ત્રીજો પોઈન્ટ નિગમ, એટલે કે આઉટપુટ એકમ. તો કે કોમ્પ્યુટરે માહિતી પર પ્રક્રિયા કરી અને જે છેલ્લું પરિણામ રજૂ કરે એને આઉટપુટ એકમ કહેવાય. તો કોમ્પ્યુટરના મુખ્ય ભાગોમાં ત્રણ ભાગ, ઇનપુટ એકમ, મધ્યસ્થ પ્રક્રિયા એકમ અને ત્રીજું આઉટપુટ એકમ. ઇનપુટની અંદર માહિતી નાખવામાં આવે, મધ્યસ્થ એકમની અંદર એની ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને આઉટપુટની અંદર એની પ્રક્રિયા કરી અને એને તૈયાર પરિણામ સ્વરૂપે રજૂ કરવામાં આવે. એના પછી આપણે જોયું કોમ્પ્યુટરની ભાષા. તો કે કોમ્પ્યુટર કઈ ભાષા સમજી શકે છે એના ઉપર આપણે જોયું. તો કે પહેલાં તો કોમ્પ્યુટરો અલગ અલગ ભાષાઓ સમજતી હતી, પણ ધીમે ધીમે દરેક ભાષાને સાંકેતિક ભાષા વિકસાવવામાં આવી. દરેક કોમ્પ્યુટર માટે સાંકેતિક ભાષા વિકસાવવામાં આવી અને એના માટે બે ભાષાઓ ખૂબ પ્રચલિત, એક કોબેલ અને બીજી ફોર્ટેન. કોબેલ ધંધાકીય હેતુ માટે વપરાય, જ્યારે ફોર્ટેન એ શીખવી સરળ છે અને એની અંદર બીજગણિત ભાષા હોય અને એ ગણિતશાસ્ત્ર અને વૈજ્ઞાનિક કાર્યોમાં વધુ વપરાય છે.
અને ત્રીજી છે બેઝિક, જે નવા નવા કોમ્પ્યુટર શીખવા માગતા હોય એમની માટે છે અને વ્યવસાયી વ્યક્તિઓ માટે છે જેમને કોમ્પ્યુટરનો કોઈ અનુભવ હોતો નથી. આ ઉપરાંત કોમ્પ્યુટરની ભાષાઓમાં પાસ્કલ, એલ્ગોલ 60, PL1, APL વગેરે પણ જાણીતી ઉચ્ચ સ્તરની કોમ્પ્યુટરની ભાષાઓ છે. એના પછી આપણે જોઈએ તો કે હાર્ડવેર અને સોફ્ટવેર. તો કે હાર્ડવેર કોને કહેવાય? તો કે કોમ્પ્યુટરના એવા ભાગો કે જેને આપણે સ્પર્શી શકીએ, નરી આંખે જોઈ શકીએ, બરાબર, એની અંદર કોમ્પ્યુટરની મશીનરી પણ આવી ગઈ તો એને હાર્ડવેર તરીકે નામ આપવામાં આવે છે. જેમ કે કીબોર્ડ છે, CPU છે, મોનિટર છે, માઉસ છે, આ બધાને હાર્ડવેર કહેવાય. જ્યારે કોમ્પ્યુટર પાસે જે કામ લેવા માટેની પ્રક્રિયા હોય, પદ્ધતિઓ હોય, કાર્યક્રમ હોય, કાર્યવાહીનો ઉપયોગ થતો હોય, એ બધાને આપણે શું કહેવાય? સોફ્ટવેર કહેવાય. જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી અને એને સ્પર્શી પણ શકતા નથી. તો આપણે આજે આટલું આ લેક્ચરમાં જોયું. હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં હિસાબોમાં કોમ્પ્યુટરની ઉપયોગિતા વિશે જોઈશું અને એના પછી કોમ્પ્યુટરની મર્યાદા જોઈશું. તો આજે આપણું આ લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ.